જવાબ પૂછવાની છું તે તમારે બકરીનું નામ ભટુડી હતું તેઓને રહેવા માટે એક ઘર બનાવવું હતું પરંતુ ઘર બનાવવા કેટલીક વસ્તુઓની જરૂર પડે તેથી બકરીબેનને એક વિચાર આવ્યો અને તેઓ રસ્તાની વચ્ચે જઈને બેસી ગયા અને ગાડાવાડાની રાહ જોવા લાગ્યા તેવામાં એક શેરડીના ગાડાવાળો આવ્યો શેરડીના ગાડાવાળો ભટુડીને રસ્તા વચ્ચે બેઠેલી જોઈને ગુસ્સે થઈને બોલ્યો એ ભટુડી ઊભી થા રસ્તા વચ્ચે કેમ બેઠી છે ભટૂડી બેને કહ્યું એ ગાડાવાળા ગાડાવાળા ભટુડી કોને કહે છે ભટુડી બેન કઈને બોલાવ એટલે ગાડાવાળો તો ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો અરે અરે ભટૂડી બેન ભટુડી બેન હું તમને શેરડી આપું તમે રસ્તા વચ્ચેથી ખસી જાવ એટલે ગાડાવાળા ભાઈએ શેરડીના થોડા સાંઠા ભટૂડી બેનને આપ્યા ભટુડી બેને કહ્યું એ ગાડાવાળા ભાઈ આ શેરડીના સાઠા પેલા ઝાડ નીચે મૂકી દો એટલે ગાડાવાળા ભાઈએ શેરડીના સાઠા ઝાડ નીચે મૂકી દીધા પછી ભટુડી બહેન તો પાછા રસ્તા વચ્ચે આવીને બેસી ગયા અને બીજા ગાડાવાળાની રાહ જોવા લાગ્યા

નહીં તો નહીં ઊભી થાઉ અને થોડા ગોળના ભીલા મને આપતો જા એટલે ગાડાવાળાએ તો કહ્યું અરે અરે બટુડી બહેન બટુડી બહેન માફ કરો હું તમને થોડા ગોળના ભીલા આપી દઉં છું એટલે ગાડાવાળાએ થોડા ગોળના ભીલા ભટુડી બહેનને આપી દીધા ભટુડી બહેને કહ્યું પેલા ઝાડ નીચે ગોળના ભીલા મૂકી દો એટલે ગાડાવાડાએ ચાર નીચે મૂકી દીધા. બટુડી બહેન તો પાછા રસ્તા વચ્ચે આવીને બેસી ગયા અને બીજા ગાડાની રાહ જોવા લાગ્યા. ત્યાં તો દૂરથી એક કાચલીનું ગાડું આવ્યું. એટલે કાચલીના ગાડાવાડાએ બટુડીને રસ્તા પર જોઈ એટલે તે ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો એ બટુડી રસ્તા વચ્ચેથી ઊભી થઈ જા એટલે ભટુડીએ કહ્યું ભટુડી ભટુડી સાના કહો છો ભટુડી બહેન કઈને બોલાવો તો જ ઊભી થઈશ અને આ થોડી કાચલીઓ મને આપતા જાઓ એટલે પેલા ગાડાવાળાએ કહ્યું માફ કરો માફ કરો ભટુડી બહેન લો આ થોડી કાચલીઓ એટલે ભટુડીએ કહ્યું પેલા ઝાડ નીચે મને કાચલીઓ ઉતારી આપો એટલે ગાડાવાળાએ ઝાડ નીચે થોડી કાચલીઓ ઉતારી આપી ભટુડી બહેન તો બધું જંગલમાં લઈ ગઈ અને એક સરસ મજાનું ઘર બનાવ્યું જોયું કેવું સરસ લાગે છે ઘર દેખાય છે ને ગોળની ભેલી વડે દિવાલ બનાવી શેરડીના છાટા સાઠાનું છાપરું બનાવ્યું અને કાચલીઓ વડે તેને ઢાંકી દીધું આમ કરીને ભટુડીબેને તો એક સરસ મજાનું ઘર બનાવ્યું એક દિવસ ભટુડીબેન પાણી ભરવા ગયા અને તેમણે તેમના બચ્ચાને શીખવાડી દીધું કે કોઈ પણ આવે તો ઘરના બારણા ખોલવાના નહીં હું આવીશ તો હું આવું ગીત ગાઈશ ગોળ કેરી ભીતરડી ને સીરડી કેરા ડાંડા કાચલીએ ઘર છાયા બટુડા બારણા ઓ ઘાડો બટુડા બારણા ઓ હું આવીને આવું ગીત ગાઉ તો તમારે બારણા ઉઘાડવાના બાકી બારણા ઉઘાડવાના નહીં ભટુડી તો પાણી ભરવા

ભટુડા બારણા ઉખાડો વાઘે તો આવું ગીત ગાયું પરંતુ ભટુડી બેન ના બચ્ચા તો ખૂબ હોશિયાર હતા તેઓ ઘરની અંદર હતા તેઓને ખબર પડી ગઈ કે આ આપણી માનો અવાજ નથી આ તો બીજા કોઈનો અવાજ છે તેથી ભટુડીના બચ્ચાએ બારણા ઉગાડ્યા નહીં થોડી વાર રહીને વાઘ ત્યાંથી જતો રહ્યો પછી ભટુડીબહેન આવી પહોંચ્યા અને ભટુળીએ ઘરના બારણા પાસે આવીને પેલું ગીત ગાયું ગોળકીરી કાચની ઘર છાયા બટુડા બારણા ઉઘાડો બટુડા બારણા ઉઘાડો એટલે ભટુડીના બચ્ચા તો ખૂબ જ હોશિયાર હતા તે બંને માનો અવાજ ઓળખી ગયા અને જલ્દી જલ્દી બારણા ઉઘાડી દીધા અને તેની માને જઈને ભેટી પડ્યા અને મા પાણી ભરવા ગઈ પછી જે થયું હતું તે બધી વાત બંને બચ્ચા એ તો કે આપણે કેવા બનવાનું છે હા ભટુડી બેનના બચ્ચા જેવું ચાલાક અને હોશિયાર આમ તો તમે પણ બધા ચાલાક અને હોશિયાર જ છો સાચી વાત ને આપણે ફરી મળીશું બાય બાય